नमः पंकजनाभाय नमः पंकज मालिने नमः पंकजनेत्राय पंकजाय नमो नमः। बलि राजा नवाणु यज्ञ छे विराम करी लीधा अने हवे छेलो यज्ञ बाकी छे। देवताओने स्वर्गनी चिंता थवा लागी ने त्यारे परमात्माने आवी सुंदर मजानी प्रार्थना करी, भगवान અદિતિના રૂપ છે કશ્યપ ઋષિના પત્ની હતા જેનું નામ અદિતિ છે। અદિતિનું પયો વ્રત ધારણ કર્યું ભાદરવા સુધી અને 12 દિવસ માં અદિતિનું તેજ છે। સુદ પૂર્ણિમાનો જેમ ચંદ્ર હોય એમ તેજ છે, ઝળહળવા લાગ્યું, दिशाओ शुद्ध थई गई, तन प्रकार नो शीतल मंद पवन सुगंध वहेरावा लाग्यो। अने माताजीए अदितिए पयोव्रत धारण कर्यु छे पुत्रनी प्राप्ति माटे थई अने केवल दूध पीने व्रत कराई। अने जगतनो एक ज एवो जीव छे जे माताना उदरमांथी 12 12 वर्षना थई अने जेने जन्म लीधो होय आदो द्वादश गर्भ शयनम। वामनजी 12 વર્ષના થઈને જન્મ લીધો હતો, 12 વર્ષ સુધી માતાજીના ઉદરની અંદર રહ્યા હતા। એ દેવતાઓની પ્રાર્થના સાંભળી ભાદરવા સુધી 12 દિવસ બરાબર મધ્યાહ્ન કાલના 12 દ્વાદશ ઘટિકાયામ 12 વાગ્યાનો સમય હતો। અદિતિનું સ્વરૂપ છે એ નિરખવા માટે થઈ અને બધા દેવતાઓ દેવીઓ પધાર્યા છે। અને વામનજી દેવતાઓએ પ્રાર્થના કરી, પરમાત્માની પ્રાર્થના સ્વીકાર કરી અને વામનજીનો અવતાર થવા લાગ્યો। ભગવાન પ્રગટ થયા, દુદુંબિયો વાગવા લાગ્યા, આકાશમાંથી પુષ્પની વર્ષાઓ થઈ અને વામનજીનો જય જયકાર થયો છે। બોલો વામન ભગવાન કી, વામન ભગવાન કી। વામનજી જમણા હાથમાં છત્રી છે, એક હાથમાં કમંડલ છે અને જન્મતાની સાથે ટપુક ટપુક ડગલા ભરવા લાગ્યા। બલિરાજાનો જે યજ્ઞ હતો ને એ યજ્ઞની અંદર વામનજીનું આગમન થયું છે અને વામનજી જે યજ્ઞની અંદર પધારે છે એટલે બલિરાજાનો છેલ્લો યજ્ઞ હતો। અટારી ઉપર જ્યાં બલિરાજાના દરબારની અંદર વામનજી આવ્યા ને અને બોલ લખ્યો છે, ભિક્ષાં દેહી વામનજી યજ્ઞની અંદર બેસવા માટે થઈ અને તૈયારી કરતા હતા। બલિરાજા યજ્ઞમાં બેસવાની તૈયારી કરે વામનજી પધારી રહ્યા છે ને ત્યારે કહે, બલિ ભિક્ષાં દેહી, ભિક્ષા માંગી છે। રાજા બલિ યજ્ઞની અંદર બેસતા હતા ને ત્યારે વામનજીનું સ્વરૂપ જોઈ અને રાજા બલિ છે અદ્ભુત એવું બ્રાહ્મણનું સ્વરૂપ જોઈ બલિરાજાના યજ્ઞની અંદર જ્યારે પધાર્યા, ભગવાન અહીંયા જ બેસશે, કોઈ ઉતાવળ નહીં કરતા, બલિરાજાનો યજ્ઞ જ્યાં પ્રારંભ થતો હતો એમના જે દીકરી હતા જેનું નામ હતું રત્નમાલા, અટારી ઉપરથી રત્નમાલાએ જોયું
કે કોઈ સુંદર મજાનો બાળક આવ્યો છે, રત્નમાલા જ્યારે એની નજર પડી વામનજી ઉપર, તો મનની અંદર વિચાર આવ્યો કે કેટલો બધો સુંદર મજાનો બાળક છે, આ બાળકને એ મારો પુત્ર હોય અને હું એની માતા હોઉં, હું એનું પેટ ભરાવું, તો ભગવાન વામનજી આશીર્વાદ આપ્યા કે તથાસ્તુ. અને રત્નમાલા બલિ રાજાના દીકરી હતા, અસુરના દીકરી હતા, એટલે ઓળખી ગયા કે આ તો મારા પિતાનું બધું હરણ કરવા માટે થઈને આવ્યો છે, અને હું મારી નાખું તો ભગવાન કેવા લાગ્યા, ઈ નહીં બને, કાલે હું તને મારી નાખીશ, પૂતના બનીને આવશે ની બલિ રાજા નહી, દીકરી રત્નમાલા છે જેનો બીજો જન્મ છે, પૂતનાનો થયો હતો. ભિક્ષાની જે બોલ પડ્યો, બલિ રાજા આંગણે ગયા છે, જુએ છે તો વામન સ્વરૂપ ભગવાન અને બ્રાહ્મણ આવ્યા છે. એ બાલ્યાવસ્થાની અંદર શુક્રાચાર્ય જે એના ગુરુ હતા એને જાણ થઈ ગઈ કે આ તો છેલ છોગાડો કાનુડો છે, મારા શિષ્યનું હરણ કરવા માટે થઈને આવ્યો છે. બલિરાજાને ના પાડી દીધી કે જો રાજન આ કાંઈ પણ માગે તો દેતો નહીં, કારણ કે આ ધૂતારો છે, ભગવાનની રાજનીતિ છે, અને તું ઓળખતો નથી આ કોણ છે. કિમ દેહી, બલિરાજાએ કીધું કે શું તમને આપું, તમે ભિક્ષા માંગવા માટે થઈને આવ્યા છો, ત્રિપદ મેદિની, ત્રણ પગ રહી ને એટલી જ ખાલી મારે પૃથ્વી જોઈ છે. બલિરાજા કેવા લાગ્યા કે સમસ્ત સંસારની અંદર આજ આ બલિનું રાજ્ય છે, જ્યાં તમારી નજર પડે ને ભગવાન, ત્યાં રાજા બલિનું રાજ્ય છે, તમે જ્યાં જોતી હોય ને ત્યાં ત્રણ પગ માગી લ્યો, અને માગી માગીને ખાલી ત્રણ પગ જ. વામન ભગવાન કેવા લાગ્યા, તું દેવાનો સંકલ્પ તો કર. એ ખાલી સંકલ્પ કર એટલી જ વાર છે. શુક્રાચાર્ય ઘણું સમજાવ્યું, બલિરાજા સમજતા નથી, એટલે જળનું જે કમંડલ હતું ને એમાંથી જલ લઈ સંકલ્પ કરવા ગયા, એટલે શુક્રાચાર્યજી એ કમંડલના નાડચામાં જઈને બેસી ગયા. ભગવાનને ખબર પડી, એક દર્વની સડી લીધી અને એ કમંડલના નાડચામાં જ્યાં માયરી ને, એટલે શુક્રાચાર્યજી એક આંખે આંધળા થઈ ગયા. કોઈ દાન દેતું હોય ને ત્યાં રોકશો ને તો આંધળા થવું પડશે. એક વિચાર કરજો સજનો, અજ્ઞાન કથા છે. જીવનમાં ભગવાન કૃપા કરે ને તો કથા બેસાડી શકાયો, કથા બેસાડવી કોઈ સહેલી વાત નથી. ધન ભગવાને ઘણું દીધું હોય પણ સત માર્ગે વપરાય ને એ બહુ મોટી કૃપા કહેવાય, બહુ મોટા પુણ્યની વાત કહેવાય. એટલે આમંત્રિત જેટલા કોઈ મહેમાનો આવ્યા છે ને, એ મારે ન કહેવું પડે વ્યાસપીઠ ઉપરથી, પણ પ્રાર્થના છે તમારી બધાની કે અજ્ઞાન કાર્યની અંદર, જેવા કાર્યની અંદર આપણે ગયા હોય ને એવું રૂપ ધરવું જોઈએ, સમય હોય ને એવું રૂપ ધરવું જોઈએ. લગ્નની અંદર આપણે ગયા હોય તો અહીંયા તમે વાતો કરતા હો ને સારું લાગે, કથાની અંદર. અને હમણાં 12:30 વાગે કથા વિરામ થાય ને એટલે પછી બધાએ એ જ કરવાનું છે. એટલે થોડી ઘણી પણ સમજણ હોય ને કૃપા કરજો, બને ત્યાં સુધી ભેગું કરી રાખજો, એટલે 12:30 બહુ મજા આવશે વાતો કરવાની. જરૂરી હોય ને એ વાત મોખી છે, પણ આવી જાહેરાત બહુ ભાગ્ય ક્યાંક કરવી પડે, નકર કરવી ન જ પડે. સમજી લ્યો, તમે બધા સમજો છો, જ્ઞાની છો, વ્યાસપીઠ ઉપરથી મારે કથા મૂકીને એમ કેવું પડે કે તમે શાંતિ રાખો, તો બહુ
અજ્ઞાનતાની વાત કહેવાય આ. એટલા માટે થઈને થોડીક વાર શાંતિ રાખજો. દાન દેવામાં જો કોઈને રોકાવટ થશે ને જીવનમાં, શુક્રાચાર્યને એક આંખે ભંગવાને આંધળા કરી દીધા. શુક્રાચાર્ય થી ન રહેવાનું. કેવા લાગ્યા કે બલિરાજા અને અહીંયા કઈ ઘટતો નથી, આ તો એમનેમ તારી પાસે ભિક્ષા માંગવા માટે થઈને આવ્યો છે. ત્રિભુવનનો પતિ છે, 14 ભુવનનો પતિ છે, સુવર્ણ નગરીનો રાજા છે, એને કાઈ ઘટતું નથી અને તારી પાસે આ ભિક્ષા માંગવા માટે થઈને આવ્યો છે. બલિરાજા કહેવા લાગ્યા કે ગુરુદેવ, ત્રિભુવનનો પતિ જો મારે આંગણે ભિખારી થઈને આવ્યો હોય ને તો આનાથી વિશેષ મારા જીવનમાં બીજો કોઈ દિવસ ના હોય. આજ પ્રભુ સ્વયં જો મારે આંગણે માંગવા આવ્યા હોય તો આજ બલિ કદાચ એનો જીવ માગે ને તોય દેવા તૈયાર છે. પ્રહલાદજીના દીકરાના દીકરા છે બલિરાજા. વામન ભગવાન કીધું કે સંકલ્પ કરો. જલની અંજલિ લીધી અને સંકલ્પ કર્યો છે કે ત્રણ પગ પૃથ્વી હું તમને આપું છું. એ વામન માંથી પરમાત્મા એ વિરાટ સ્વરૂપ ને ધારણ કર્યું. એક પગ ની અંદર સમસ્ત બ્રહ્માંડ માપી લીધું, બીજા પગ ની અંદર સકલ પર્વત નદી નાળા સાગર બધું માપી લીધું. અને કેવા લાગ્યા કે બોલ બલિ, હવે આ ત્રીજો પગ બાકી છે ને ક્યાં મૂકું. બલિરાજા કેવા લાગ્યા કે પ્રભુ, અમારું દેહ મારી કાયા છે ને એ મારી છે, તમારો ત્રીજો પગ છે એ માથે મૂકી અને તમારો સંકલ્પ છે ને પૂર્ણ કરો. અને બલિ ઉપર વિરાટ સ્વરૂપે ભગવાને ત્રીજો પગ મૂક્યો અને બલિને સુતલનું રાજ્ય આપ્યું છે. વામન ભગવાન કી જય. જય બોલો, વાતો કરો નહી. વામન ભગવાન કી જય હો. હવે બરાબર સુતલ ની અંદર બલિને રાજ્ય આપી દીધું. બલિ ઉપર ભગવાન પ્રસન્ન થયા. માગ બલિરાજા, તમને શું આપું. બલિરાજા કહેવા લાગ્યા કે પ્રભુ, મારે કાંઈ જોતું નથી, તમે મારી સાથે રહ્યો, મારા ભેગા રહ્યો. ભગવાનનો કઈ ઉપયોગ હોય ખરી? પરમાત્માનો કોઈ ઉપયોગ નથી હોતો. ઉપયોગ તો કેવળ માનવનો, મારો ને તમારો હોય છે. જે ભગવાનને તમે ભજતા હો, જેની પૂજા કરતા હો, એ પરમાત્મા કદાચ આવી જાય તો એને એમ કહેવાય કે પ્રભુ આજની દિવસ કપડાં તમે ધોઈ નાખજો? એમ ન કહેવાય. ભગવાન એક કામ કરો ને, આજ તમે અમારું કામ કરી દેજો. સંસારના ઉપયોગ બંધ થઈ જાય ને અને પછી જે છે ને એનું નામ ભગવાન છે. સજ્જનો, ઉપયોગ માટે ભગવાન નથી. બલિરાજા કેવા લાગ્યા, પ્રભુ મારી કઈ ઈચ્છા નથી, કેવળ એટલી ઈચ્છા છે કે તમે મારી સાથે રહ્યો. અને બલિની ભક્તિ માટે થઈ ભગવાન વૈકુંઠનું રાજ મૂકી અને સુતલની અંદર રહે છે. ત્રયવાસ પર્યંતમ ભગવન બાદ રાયણી. ત્રણ માસના વેળા વીતી ગયા. લક્ષ્મીજીએ નારદજીને બોલાવ્યા. નારદજી પધારો અને તપાસ કરી આવો, તમારા ભાઈ ક્યાં વયા ગયા છે? ત્રણ મહિના થઈ ગયા, હજી આવ્યા નથી ઘરે પાછો. એને ઘરમાંથી નીકળા દુઃખ વિસરા. ઘર બહાર છે કે નહીં જોઈ તો આવો, ક્યાં ગયા? નારદજી તપાસ કરીને આવ્યા. કેવા લાગ્યા, માતાજી એ તો ચોકીદારીની નોકરી કરે છે બલિરાજાના દરબારમાં સુતલની અંદર. લક્ષ્મીજી કેવા લાગ્યા, ભગવાનને તો વૈકુંઠમાં શું કમી છે કે ચોકીદારીની નોકરી કરવી પડી? પણ ભાવને કારણે, જ્યાં ભાવ હોય ને સજ્જનો, જગતનો નાથ છે ને ભાવને કારણે બંધાય છે. લક્ષ્મીજી બ્રાહ્મણની બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને સુતલમાં ગયા ભગવાનને બચાવવા માટે થઈને. એટલે ક્યારેક એવું બને ને તો પતિ પત્નીનો બેનો એવો ભાવ હોય કે એકબીજાનો દોષ ન કાઢવો. ને કે વર્તમાન યુગમાં એવું બને કે આપણે બચી જાય ને ભલે એને આગળ કરી દઈએ.
અમારે તમાર ભાઈ ક્યાં સમજે છે કઈ બધું એનું હાલતું હોય તો એમ કયો પૂછવું પડશે જરાક પૂછી લઉં પણ એકબીજાને આગળ કરવાની વાત નથી દોષ કાઢવાની વાત નથી એકબીજાના અવગુણ હોય ને એને સંતાડવાની વાત હોય લક્ષ્મીજી તૈયાર થયા અને એ સારું થયું કે આ સતયુગની અંદર બહેનો તો કલયુગની અંદર કનૈયાને કઈ આવીને તો જો 3 મહિના હું 3 વર્ષ થઈ જાય તો કોઈ બચાવવા નહીં આવે લક્ષ્મીજી બ્રાહ્મણજીનું સ્વરૂપ ધારણ કરી સુતલની અંદર બલિરાજાના દરબારમાં ગયા અને એ દિવસ શ્રાવણ સુદ પૂર્ણિમા હતી સજ્જનો માં ભગવતીએ સાડી પહેરી હતી ને એમાંથી એક સાડીનો કટકો લઈ અને એમાંથી તોડી અને બલિરાજાના જમણા હાથ ઉપર બાંધી દીધો રક્ષાબંધનનો તહેવાર એ દિવસથી ઉજવાય છે ભાઈ આજથી તું મારો ભાઈ છો ને હું તારી બહેન છું શ્રાવણ સુદ પૂનમ હતી રક્ષાબંધન લક્ષ્મીજીએ માંગ્યું હતું કે ભાઈ તું મારો ભાઈ બહેનો છો ને હું બેન છું મેં તને રાખડી બાંધી છે તો તારે મને કંઈક દેવું પડશે અને નકર હું હોય રક્ષા સૂત્ર એ બાંધીએ ને એટલે બેનની રક્ષા કરવા માટે થઈ અને રાખડી બંધાઈ છે ભાઈને રાખડી બાંધે ને તો બેન એ ભાઈની રક્ષા કરવા માટે થઈને બાંધે છે એનું રક્ષા કરવાની હોય અને કાંઈક ને કાંઈક અર્પણ કરવાનું હોય પણ ભોજાય હોય ને એ રક્ષાબંધનના દિવસે એને વેલા મોકલી દે હમણાં આવી જશે પણ દીકરી આવે ને એ કાંઈ લેવાની તમન્ના ન હોય સજન એને કાંઈ જોતું ન હોય એ ભાઈના પ્રેમ માટે થઈને આવે છે અને દીકરો છે ને સંસારની અંદર મા બાપ કદાચ એટલા માટે થઈને માંગે છે કે મા બાપ વયા જાય ને પછી એની દીકરીને એના બાપની કમી મહેસૂસ ના થાય ને એટલા માટે થઈને દીકરો માંગે છે કે દીકરો છે ભાઈ હોય ને બાપ થઈને ઉભો રહીએ અને ભોજાઈ હોય ને માં થઈને ઉભી રહીએ બલિરાજા પાસે માંગે છે તો તમારે મને કઈક દેવું પડશે બલિરાજા કે જે માંગો ની બેન આપવા તૈયાર છું જે માંગો એ આપવા તૈયાર છું દીકરી નાનકડી હોય ને સજનો અને કઈ પણ માંગે ને તો સંસારમાં વેચાવું પડે ને તો એના માટે થઈને કદાચ વેચાઈ જાજો પણ એની આશા છે એને પૂર્ણ કરજો દઈ દેજો જે માંગે ને દેજો અને એ જ દીકરીના જયારે લગ્ન થઈ જશે ને પછી તમે થોડીક વસ્તુ લઈને જાશો ને તોય એમ કહેશે કે પપ્પા એટલી બધું લઈને આવવાની શું જરૂર હતી થોડુંક લઈ જાશો ને તોય એને વધારે લાગશે પણ બાલ્ય અવસ્થાની અંદર હોય ને જે માંગે ને આપજો દીકરી છે ને પ્રેમનો દરિયો છે આકાશની અંદર વરસતા વાદળ છે ને દીકરી છે વસંતના પુષ્પ ખીલે છે એની અંદર સુગંધ વહેરાય છે ને એ દીકરી નદીના નીર હોય ને ખડખડાટ હસતા હોય એ દીકરી છે પંખીનો કલરવ છે ને એ દીકરી છે અને એ દીકરીનું દિલ દુભાય ને ક્યાંય સારું ન થાય છે પણ અહીંયા તો લક્ષ્મીજી હતા અને બલિરાજા હતા વસ્તુ રાજપાટ તો એક બાજુ રહ્યું બલિરાજા કહે કે કદાચ આ જીવ માગે ને શરીર માગે તો દેવા માટે તૈયાર છે લક્ષ્મીજી કેવા લાગ્યા ભાઈ બીજું કાંઈ જોતું નથી આ ચોકીદાર તે રાખ્યો છે ને એ દઈ દે એના વગરનું વૈકુંઠ સૂનું છે ભગવાન ચોકીદારી કરતા હતા મારે બધુંય છે અને અખંડ ચાંદલો હોય ને સજનો પતિ સ્વસ્થ હોય ને તો એના માટે સંસારમાં બધુંય છે અને ન હોય તો કાંઈ નથી દુર્ભાગ્ય છે તો અને ત્યારે દુર્ભાગ્ય કી દીવાર કો માતે તુમ હટા દો
इस अभागनी नारी की किस्मत को जगा दो। करती हो तुम्हारा रट नहीं, करती हो तुम्हारा रट नहीं, स्वीकार करो माँ मझदार में अटकी बेड़ा पार करो माँ, बेड़ा पार करो माँ। दुर्भाग्य की दीवार को माते तुम हटा दो, इस अभागनी नारी की किस्मत को जगा दो। करती हूँ तुम्हारा रट नहीं, करती हूँ तुम्हारा रट नहीं, स्वीकार करो माँ मझदार में अटकी बेड़ा पार करो माँ, बेड़ा पार करो माँ। के भाई बीजू काई जोतू नथी हवे, मजदार आवी अटकी गयो, आना वगर बधुं सूनू छे, आ चौकीदार दई दे। परमात्मा ये बंधन मां जे हता बलिराजा ना, बलिराजा ए अर्पण कर्या भगवान ने छोड़ाया। लक्ष्मीजी परमात्मा ने केवा लागा, क्यांक ने क्यांक तमे फसाई जाओ छो, पछी छोड़ावा माटे अमारे आववुं पड़े छे। आ तण तण महीना थई गया, तमने घर क्यां सांभळे छे, वैकुंठमां पाछो वळीने जोयुं नथी, अने भगवान नीचो जोईने सांभळता हता, भावथी बंधाणा हता भगवान। पछी सत्यव्रत राजा हता, ई सत्यव्रत राजाना जीवननी अंदर परमात्माए मत्स्य अवतारना दर्शन अर्पण कर्या छे। सत्यव्रत राजाने भक्तिनो बोध अर्पण कर्यो, वैकुंठधामनी सत्यव्रत राजाने प्राप्ति थई, अने अहीं अष्टम स्कंद छे विराम थाय छे, नवमो स्कंद छे ई भगवान रामजीना जन्मनी तैयारीओ लईने आवे छे। रघुवंश अनेक जे राजाओ थई गया ने एना उत्तम जे जन्म थया ई राजाओनी कीर्तिने गावा माटे थई अने पधारे छे, तो अष्टम स्कंद ने विराम आपी नवम स्कंद नी कथा ने आपणे प्रारंभ करीए। मथुर भाई पांच मिनिट जे काई बोलवानुं छे, पछी आपणे संकीर्तन करी अने अनेरो आनंद करवानो छे। वामनजीनो जन्म थयो, साडा बारे रामजी पधारशे, अने पछी सायंकाले भगवान कृष्णनो जन्म थशे। अष्टम स्कंदने विराम आपी नवमा स्कंदनी अंदर कथा सुखदेव जी महाराज परीक्षित राजा ने कहे छे कि राजन, सूर्यना पुत्र हता श्राद्ध देव, जेनु नाम वैवस्वत मनु हतु। दीकरा माटे थई अने यज्ञ कर्यो, भगवान अग्नि नारायण प्रगट थया, प्रसाद नो पुरोडास हतो ई वैवस्वत जी ने अर्पण कर्यो, अने एने त्यांथी दीकरानो जन्म थयो, जेनु नाम हतो सुदम्न। सुदम्न मोटा थवा लाग्या, तरुणी अवस्थामां प्रवेश कर्यो, अने एक समय एवो बन्यो के वननी अंदर ज्यां सखाओ साथे मित्र साथे मृग्या करवा माटे थईने नीकळ्या, अने ज्यां वनमां प्रवेश कर्यो एटले सुदम्न छे ने स्त्री बनी गया। बधाय सखाओ हता पुरुष हता, ई बधाय स्त्री जातिमां फेरवाई गया। अश्व हता, ई बधाय स्त्री जातिमां फेरवाई गया। राजा परीक्षित ने शंका थई, गुरुदेव ने पूछे छे, महाराज एवं वनमां
કોઈ ચમત્કાર હતો સુ બન્યું કે જે થકી પુરુષો ગયા અને સ્ત્રી બની ગયા. વૈવસ્વતજીને ખબર પડી દીકરો હતો નહીં, દીકરા માટે થઈ અને યજ્ઞ કર્યો હતો, એનાથી દીકરા થયા અને દીકરો થયો તો પાછા એ દીકરા સ્ત્રી જાતિમાં ફેરવાઈ ગયા. વનની અંદર ભગવાન શિવ પાર્વતીજી સાથે વિરાજમાન હતા. એમાં એક સમય બધા ઋષિઓ છે ભગવાનના દર્શન કરવા માટે થઈને આવ્યા અને શિવજી નિર્ગુણ નિરાકાર છે, એના જીવનમાં કોઈ વૈરાગ્ય નથી, વૈરાગ્યની મૂર્તિ છે શિવજી છે. પણ પાર્વતીજીને જ્યારે લાજ આવી શિવજીને પ્રાર્થના કરી, ભગવાન ઋષિઓ આવ્યા મને લાજ શરમ આવી છે. શિવજીએ આશીર્વાદ આપ્યા કે દેવી આજ પછી જો આ વનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરશે તો સ્ત્રી જાતિમાં ફેરવાઈ જશે. એટલા માટે તેને સુદમ્ય છે સ્ત્રી બની ગયા. એ વનની અંદર ત્યાં રહેવા લાગ્યા અને એનું નામ ઈલા પડ્યું. ચંદ્રના પુત્ર હતા જેનું નામ બુધ હતું, એ બુધ સાથે ઈલાજીના ત્યાં લગ્ન થયા અને એને ત્યાંથી દીકરાનો જન્મ થયો જેનું નામ હતું પુરુરવા. પુરુવંશ પ્રારંભ થયો. આ સૂર્ય વંશમાંથી ચંદ્ર વંશ કેવી રીતનો થયો એની કથા કહે છે. શ્રાદ્ધદેવને ખબર પડી, વશિષ્ઠજીને બોલાવ્યા, યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ કરવાથી છ મહિના સુદમ્ય છે પુરુષ રહેશે અને છ મહિના સ્ત્રી રહેશે એવા ભગવાને આશીર્વાદ આપ્યા. એ સુદમ્ય ન્યાતી સર્યાતી નામે રાજા થયા અને સર્યાતી રાજાને સુકન્યા નામની એક દીકરી હતી. દીકરીને સાથે લઈને વનની અંદર રાજા પ્રયાણ કરતા હતા તો એક રાફડો હતો ને એની અંદર બે કોઈ જળ હળતા હોય એવા પદાર્થ હતા. સુકન્યાને ખબર હતી નહીં, કોઈ કાષ્ટની તણી લઈ અને પદાર્થની અંદર જ્યાં માયરી ને તો એમાંથી રુધિર વહેવા લાગ્યું, લોહી વહેવા લાગ્યું. સર્યાતી રાજાને જાણ થઈ, માટી હટાડીને જ્યાં જુએ છે તો ચવન નામના ઋષિ છે અહીંયા તપ કરતા હતા અને ઋષિ શ્રાપ આપે ને એ પહેલા સર્યાતી રાજાએ પોતાની દીકરી હતી ને એને અર્પણ કરી. મહારાજ મારી દીકરી છે એનો સ્વીકાર કરો, તમારા સેવા માટે થઈને હું એને અર્પણ કરું છું. સર્યાતી રાજાએ અર્પણ કરી સુકન્યા ચવન ઋષિને પતિ તરીકે સ્વીકાર કર્યો અને પતિની અદ્ભુત સેવા કરી છે. ચવન ઋષિ વૃદ્ધ હતા. સર્યાતી રાજાએ એક ક્ષણ વિચાર કર્યા વગર પોતાની દીકરીને વૃદ્ધ ઋષિને અર્પણ કરી દીધા હતા. રાજકુમારી હતા નકર, કેવડો મોટો ત્યાગ કર્યો છે. બ્રાહ્મણના શ્રાપ કોઈનો જીવ દુભાઈ ને એટલા માટે થઈ અને આતરડી ન મળે, જીવ ન દુભાઈ, શ્રાપ ન મળે ને એટલા માટે થઈને રાજકુમારી સુકન્યા છે એને વૃદ્ધ ચવન ઋષિને અર્પણ કર્યા. સુકન્યાએ ચવન ઋષિની સેવા કરી, સેવાથી ઋષિવર પ્રસન્ન થયા અને પોતાના તપના કારણે ચવન ઋષિ યુવાન અવસ્થામાં પ્રવેશ્યા. સર્યાતી રાજાને એમ થયું કે મારી દીકરી કેમ છે, હાલો જઈને જોઈ આવું, મળી આવું દીકરીને. દીકરીને મળવા માટે જાય છે અને જ્યાં જઈને જુએ તો યુવાન વ્યક્તિ સાથે સુકન્યા હતા. સર્યાતી રાજા કેવા લાગ્યા કે સુકન્યાજી, મેં તો તમને ઋષિને એક વૃદ્ધને અર્પણ કર્યા હતા ને આ તો કે પિતાજી તમારા જમાઈ છે, ઋષિ તપ ને કારણે યુવાન બન્યા છે. અને એમના ત્યાં અમરીશ નામે રાજા થયા. અને અમરીશ રાજા હતા એ ભગવાનની અલૌકિક ભક્તિ, અગિયારસનું વ્રત કરતા હતા.
દુર્વાસા ઋષિજી આંદે અમરીશ રાજાને મળવા માટે થઈને આવ્યા. સ્નાન કરવા માટે દુર્વાસા ઋષિ સરોવરની અંદર ગયા, સમાધિ લાગી ગઈ. અમરીશ રાજાને 11 વર્ષના પારણા કરવા હતા. સૂર્ય અસ્ત થતો હતો. રાજા અમરીશે જ્યાં પારણા કરી લીધા તો દુર્વાસા ઋષિ આવ્યા અને શ્રાપ આપ્યો અને કૃત્ય ઉત્પન્ન કરી. પણ અમરીશ રાજાએ 11 વર્ષનું વ્રત લીધું હતું ને, એના કારણે થઈ અને કૃત્ય છે દુર્વાસા ઋષિની પાછળ ભાઈ ગઈ. ભગવાનનું શરણ ગ્રહણ કર્યું, અમરીશ રાજાને શુભ આશીર્વાદ અર્પણ કર્યા છે. વ્રતનું સજનો બહુ મોટું ફળ હોય, વ્રત ભાવથી કરવામાં આવે ને તો એનું બહુ મોટું ફળ મળે. પણ જમવા માટે વ્રત કરીએ ને એનું ફળ ના મળે. નગર આવે ઘરની અંદર રાજગરાના શીરા અને દૂધ ને ફળ ફ્રૂટ તો માંદે હાજે ખાવા જડતા હોય તો પછી વ્રત કરીને પછી એમ કરીને જમી લઈએ. અમરીશ રાજા સુંદર મજાનું 11 વર્ષનું વ્રત કરતા હતા અને વ્રતના પ્રભાવના કારણે ભાવથી જે થાય ને પરમાત્માનો સ્વીકાર કરે. અને ભૂખે પેટ ભજન નહીં હો ગોપાલા, ભૂખાને તરસા રાખી દીધા હોય ને તો કઈ ન ઉકલ્યો, ન કથા સાંભળવી ઉકલે, ન પરમાત્માનું નામ લેવું ઉકલે, મોજ ના આવે. તાજા માજા થઈને બેઠા હો ને, નાસ્તા કરીને હમણાં પાછું મધ્યાહન કાલે ફરાળ થઈ જાય, વારે વારે બધું મળી જાય ને, એટલે જીવ છે ને અન્ન સામા પ્રાણ છે. આપણો ખોરાક છે ભોજન છે ને ભગવાનનો ખોરાક શું છે? ભજન છે. પરમાત્માનો જેટલું ભજન કરો ને એ ચમત્કાર આપે. અને ભજન જે દિવસે બંધ થઈ જાય ને પરમાત્મા નમાલા થઈ જાય, ચમત્કાર ન આપી શકે. પણ જે ભાવથી થાય ને ન્યા બધું મળે. એક ગામની અંદર યાત્રાની બસ તૈયાર થઈ, બધા યાત્રા કરવા જતા હતા કે નવરા બેઠા છે તો યાત્રા કરીએ. ધર્મનું કાર્ય છે ને કથાની અંદર શ્રોતાને વક્તા હોય ને બેને નિયમો પાલવાના કરવાના હોય. કથાની અંદર શ્રોતા ઘણી દ્રષ્ટિએથી આવે, એ કેવા કેવા ભાવ રાખે. કોઈને ઘરે હાચવતું ના હોય ને એટલે કથામાં આવે. અહીંયા હું છે માજનવાડીમાં કથા બેઠી, અહીંયા જઈને બેહો. પછી કોઈને ઘરમાં ગમતું ન હોય ને, ઘરે તો રોજ રહેવું ચાલો ને એટલે કથામાં જઈ, તો કોઈ એ ભાવથી આવતો હોય. પીપરિયા પરિવારે કથા બેસાડી છે, નહીં જાય તો રમેશભાઈ ને એના પરિવારને ખોટું લાગશે. કોઈ એ ભાવથી આવે રૂડું મનાવવા જેને કહેવાય. પણ બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા, આ બધા ભાવ છે ને એનાથી એક વિશેષ ભાવ છે, પરમાત્માને મળવાનો ભાવ છે. કોકે તો એટલો ખર્ચો કર્યો છે, એટલું બધું બેસાડે છે, બધું એટલું કરે છે, આપણે તો કેવળ જઈને એનો આનંદ લેવાનો છે, એનું નામ સ્મરણ કરવાનું છે, સારા ભાવથી આવવાનું છે. અને આપણા ભાગ્યમાં ક્યાંથી ભાગવતજીને સાંભળવાનું? બહુ જન્મે ન ભાગ્ય ન, ઘણા જન્મોના અને ઘણા ભાગ્યના પુણ્ય ઉદય થાય ને ત્યારે સજનો ભાગવત સાંભળવા મળે, જેવા તેવા વ્યક્તિનું કામ નથી. તો કહેવાનું તાત્પર્ય, નવરાત હોય ને ત્યારે મંદિરે કે યાત્રા કરવા ના જાવ. એ ગામની અંદર બધા નવરાત વાળા ભેગા થયા, હાલો નવરા એક બેઠા છે, યાત્રા કરી આવી, બસ આખી તૈયાર કરી. અને જેવા ભાવ આપણે લઈને જાય ને મળે એવું જો પછી સામે. જેવા વિચાર હોય ને એવા મળી જાય.
कदली क्षिप भुजंग मुख स्वाति एक गुण तीन जैसी संगति राखी है वैसो ही फल दीन। जेवो भाव होय जेवी संगति होय ने भगवान के फळ हूँ एवं देवा तैयार छू। स्वाति नक्षत्र नो मेहुलियो वर्षे कदली क्षिप भुजंग मुख केड़ा ना झाड़ में एनु टीपू पड़े ने कपूर बनी जाए छिपलानी अंदर ही पड़े साचु मोती बनी जाए अने नागना मुखनी अंदर स्वाति नक्षत्रनु जल टीपू पड़े ने इ विष बनी जाए इ जेवी संगति राखे ने वो फल आपे। पर जारे आपड़ा भाव होय ने इ शुद्ध जो होय ने तो शू थाय जो मन उत्तम प्रकृति होई तो का करी सकत कुसंग चंदन विष व्यापे नहीं लिपटत रहे भुजंग। जो मननी मनना भाव छे ने उत्तम होय ने जो मन प्रकृति उत्तम होय तो क्या करी सकत कुसंग तो कुसंग कोई नु काई ना करी हके चंदन विष व्यापे नहीं लिपटत रहे भुजंग। नाग चने हमेशा चंदन ना वन नी अंदर रिये पर नाग करडे ने के चंदन नी सुगंध आवे एवू न बने अने कोई चंदन लगाईडो होय अने झेर चढ़ी जाय ने एवू ये न बने भाव नो फेर छे। भाव सारा राखजो जीवन नी अंदर ज्या भाव हसे ने त्या भगवान पधारशे। भगवत भक्ति ती भागवतम परमात्मा भाव जोईने आवे छे। तो नवरात्र पड़ी अने बधा यात्रा माटे थई बस तैयार करी ने बस आखी भराणी ई बस नी अंदर एक माजी हता गामवाळा के माजी तमने लई नथी जावा तमारू अंग हाले नहीं तो के लई जाओ तमारी मेहरबानी हूँ मारू करीश हूँ कोई पासे सेवा नहीं कराऊं। गामवाड़ा के थोड़ा टाइम पहला खबर छे ने माजी केवू बैनू तू ई गाम मां कथा बैठी थी तो ई माजी कथा सांभळवा गया था अने अहींया तो आ व्रजमोहन वाड़ी छे एटले मंडप ना थांभला नथी नकर अमे ज्यां ज्यां कथा करवा जाय ने थांभला होय ने थांभला ने टेके बेहे पंखा माथे हालता होय ने पछी नींदर आवी जाय। विचार करो केवड़ी मोटी शांति होय यहाँ। तो माजी खबर छे ने थोड़ा समय पहला कथा सांभळवा गया था तो माजी के हा ई माजी गाम मां कथा बैठी थी ने सांभळवा गया थांभला ने टेके बैठा नींदर आवी गई। गोवाड़िया होता ने इया बकरा चारता था नहीं थांभले बकरा ने बांधी दी थी। माता माजी ने झोलू आयो तो काया छे माथू छे ने हम पड़वा ले बकरा ने एम थयो के माजी मने चैलेंज करे छे बकरा ए माथू मार्यो। माजी नींदर मां भरपूर महाराज कथा वाचे छे माजी ने सपनू आयो એને એમ થયું કે ગામના કહેતા હતા મહારાજ કથા વાંચવા આવ્યા છે ને ટોન બહુ મારે છે આજ મારો વારો લાગે ટોન ખાવાનો। માજીને ખબર નહોતી કે બકરો માથું મારે છે। એક વાર બે વાર ત્રણ વાર પછી બકરાએ તો જોરથી માંદીને માથું માર્યું તો માજીની નીંદર ઉડી ગઈ। કથા તો વિરામ થઈ ગઈ હતી કોઈ હતું નહીં માજી એક જ બેઠા હતા અહીંયા। હવે માજી ને યાત્રા કરવા જવું છે એ કેવા લાગ્યા કે હું તમને તમારા કોઈ આગળ સેવા નહીં કરાવું મને લઈ તો જાઓ। કહેવાનું તાત્પર્ય કે જે ભાવ જે કરો ને ભાવ થી કરજો મન ની અંદર લાલસા રહી જશે ને ભગવાન નહીં મળે તો મન ની અંદર લોભ હોય ને બધાય પૂરા કરી લેજો ઈચ્છાઓ હોય ને એ બધાય પૂર્ણ કરી લેજો ભગવાન પાસે પણ ઈચ્છા એ પૂર્ણ કરવી જે થાય હો બધાયને રાજા જ બનવું હોય બધાયને બધુંય આનંદ જ જોતો હોય
પણ એમાંથી આ સકલ સંસારની અંદર જે બધું ઉત્પન્ન કર્યું છે ને એ બધાને બધું મળતું નથી વાલા, એ મળે તો કે ને. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના કુછ પાવત નાહી. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના કુછ પાવત નાહી. બધુંય છે પણ બધુંય આપણા માટે ન હોય, જે ભાગ્યમાં હોય ને એ જ મળે, અને જેટલું ભાગ્યમાં હોય ને એટલું જ મળે. માજી તો તૈયાર થઈ ગયા, બસ આખી ભરાઈ ગઈ. થોડેક બસ દૂર ગઈ ને એટલે એવું બન્યું કે વરસાદ વરસવા લાગ્યો ને વીજળી પડવા લાગી. ઈ બસ ઉપર વીજળી આવે ને જાય એટલે ગામવાળા બધા વિચાર કરવા લાગ્યા કે આમાંથી પાપી એક હશે અને જો આ વીજળી બસ ઉપર પડશે ને તો બધા વયા જશે. બસ ને ઉભી રાખી દીધી, સામે એક ઝાડ હતું એમાંથી બે ચતુર જણા હતા ને ઉભા થઈ ગયા. એ કે એક કામ કરો, આ સામે જે ઝાડ છે ને એક એક વ્યક્તિ જ આવી ઝાડ ને અડીને પછી બસ માં આવી જાય પાછું. આમાંથી જેને પાપ કર્યા હશે ને એ અહીંયા જશે ને એટલે વીજળી અહીંયા પડી જશે. બધાને તો હેરાન ન થાવ. માજીનો વારો આવ્યો, માજી કેવા લાગ્યા, મારાથી હલાય નહીં, મને સુકામ મોકલો છો. અને એમાંય વરસાદ ગારો થઈ ગયો હોય, ભીની માટી હોય, આખાય ગામના માણસો હતા ને બસમાં, એને એમ થયું કે આ માજી જ પાપી છે એટલે જ જતા નથી. જો માજી જવું તો પડશે, એમાં નહીં હાલે, બધા ગયા તને તમારો વારો છે, જવું જ પડશે. એ માજીને જ્યાં મોકલા ને, અને માજી ઝાડ પાસે ગયા એટલે માજી એક જ રહ્યા. વીજળી છે ને આખી બસ ઉપર પડી ગઈ. એ ભાવ હતી ને ભક્તિ, કેવલ માજીના કારણે જ એ બસ આખી બચીને રહી હતી. ઘરમાં પાંચ સાત વ્યક્તિ હોય ને સજનો, કેના ભાગ્યનો ખાતા હોય ને ખબર ન હોય, એના સારા પગ પડે ને બધો આનંદ થઈ જાય, અને એની વિદાય થાય ને તો વિરહ આવી જાય. એવા ભાવથી વ્રત કર્યું હતું. ત્રિશંકુ નામે એક રાજા થઈ ગયા, એનામાં ત્રણ પ્રકારના મોટા અવગુણ હતા એટલે એનું નામ ત્રિશંકુ રાખવામાં આવ્યું હતું. ક્ષત્રિય હતા ને પોતે બ્રાહ્મણની કન્યા સાથે લગ્ન કર્યા હતા, એ પહેલો અવગુણ. બીજો અવગુણ હતો એ અધર્મી બન્યા હતા, અને ત્રીજો પ્રોક્ષણ વિનાનું અન્ન ખાધું હતું. તમે જેટલી વખત ભોજન કરો ને, જેટલી વખત જમો ને, પાણીના બે છાંટા નાખી અને પછી ભોજન કરવું. બ્રાહ્મણોને આપણે જમણવાનું કહી, બ્રાહ્મણ ઘરે જમવા આવે, અને એવું નથી કે આપણે વ્રત રહ્યા હોય તે જ હાથમાં પાણી લઈને ધારાવાળી કરવાની. એક જ દિવસે ધારાવાળી પાણીની આપવી જોઈએ એવો નિયમ નથી. એ જલથી અન્નને પ્રોક્ષણ કરવું જોઈએ, અન્નને શુદ્ધ કરવું જોઈએ. જેટલી વખત જમો ને એટલી વખત અન્નને પ્રોક્ષણ કરવું જોઈએ. પ્રોક્ષણ વિનાનું અન્ન છે ને સૌથી મોટો અવગુણ છે. એ ત્રિશંકુમાં ત્રીજો અવગુણ પ્રોક્ષણ વિનાનું અન્ન ખાતો હતો ને એ હતો. અને હવેની ઈચ્છા કેવી હતી તો કે સ્વર્ગની અંદર જવું છે. વશિષ્ઠજીને બોલાવ્યા, સ્વર્ગની અંદર મોકલો. વશિષ્ઠજીએ ના પાડી, વિશ્વામિત્રજીને આમંત્રિત કર્યા, અને વિશ્વામિત્ર અને વશિષ્ઠજીનો ઝઘડો તો જગ જાહેર હતો. વિશ્વામિત્રજી યજ્ઞ કર્યો, અને યજ્ઞની અંદર ઈ ત્રિશંકુને સ્વર્ગ માટે થઈને લઈને નીકળા. ઇન્દ્રએ એક લાત મારીને તે ત્રિશંકુને આકાશની મધ્યની અંદર રાખી દીધા. આજ પણ તારાગણોની અંદર ઈ બિરાજમાન છે. ત્રિશંકુના પુત્ર રાજા હરિશ્ચંદ્ર થયા.
તારાવતી અને રાજા હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્ર સમાન આ જગતની અંદર કોઈ સત્યવાદી નથી થયો, જેને સત્યને માર્ગે હાલ્યા છે સદા અને માટે, જેને સત્ય બોલ્યું છે, સત્યની શતાબ્દી હોય સજનો, અને ખોટું હોય ને જાજો ટાઈમ તકે નહીં. હરિશ્ચંદ્ર પુત્ર માટે યજ્ઞ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, પરમાત્મા પ્રગટ થયા વરુણદેવ અને કેવા લાગ્યા કે પુત્ર તો આપો પણ તમે એ પુત્રને પ્રભુ હું તમારી ભક્તિ માટે થઈને માંગુ છું. એ દીકરાનો જન્મ થયો, વરુણજી લેવા આવ્યા, તમે મારી ભક્તિ માટે થઈને પુત્ર. હરિશ્ચંદ્રએ પુત્રને આપ્યો નથી હજી તો, અને હરિશ્ચંદ્રના પુત્રનું નામ રોહિત હતું. રોહિતજી હજી તો નાનકડા છે. ચાર વખત વરુણજી આવ્યા, ચાર વખત એને પાછા મોકલા છે. પછી હરિશ્ચંદ્રને ખબર પડી એટલે એક અજિરગત નામના બ્રાહ્મણ હતા ને એની પાસેથી એનો દીકરો હતો ને વેચાતો લીધો વરુણજીને અર્પણ કરવા માટે. એ દીકરાને વેચાતો લઈ વરુણજીને અર્પણ કરે છે. રોહિતજીને ખબર પડી, વરુણજીનું આરાધન કર્યું, વરુણજી પ્રસન્ન થયા. અજિરગત બ્રાહ્મણને પણ મુક્ત કરાવ્યા અને પિતાને પણ મુક્ત કરાવ્યા છે. એ રોહિતની ચોથી પેઢીએ સગર નામે રાજા થયા, અને સગરને ત્યાં એક બે દીકરા નહીં પણ 60,000 દીકરાનો જન્મ થયો. યજ્ઞ પ્રારંભ કર્યો, યજ્ઞનું પશુ છે એ કપિલ ભગવાનના આશ્રમની અંદર વયું ગયું, અને સગર રાજાએ મોકલા 60,000 દીકરાઓને જાઓ યજ્ઞનું પશુ ગોતી આવો. કપિલના આશ્રમની અંદર આવ્યા ને એટલે કપિલ ભગવાનને દોષી માની અને સગર પુત્રોએ ઋષિની અવગણના કરી, અપમાન કર્યું. કપિલ ભગવાનનો શ્રાપ લાગ્યો ને એક યારે 60,000 સગર પુત્ર છે ને બળીને ભસ્મ થઈ ગયા. સગર રાજા છે ને એ માતાના ઉદરમાં ઝેર પી અને પછી આવ્યા હતા. રઘુકુલનો એક એવો રાજવી હતો, બીજી રાણીઓ હતી ને એને કોઈ દીકરા નહોતા, એટલે સગરના માતાને ઝેર અર્પણ કર્યું હતું અને 100 વતા ઘર એ ઝેર સહિત ઉત્પન્ન થયા હતા, એટલે એનું નામ સગર રાખવામાં આવ્યું હતું. અને સગર રાજાના મોટા દીકરા હતા જેનું નામ અંશુમાન હતું. અંશુમાને જય કપિલ ભગવાનની ક્ષમા યાચના માંગી, કેવા લાગ્યા કે પ્રભુ હવે અમારા જે પૂર્વજો વયા ગયા છે એનો ઉદ્ધાર કરાવો. નડતા હોય ને સજનો આપણા જોયો, બીજા કોઈના ન હોય. સારું કરે ને આપણા જ કરે ને ખરાબ કરે ને આપણા જ કરે. પિતૃનું ઋણ હોય છે આપણા ઉપર, જે પિતાને ઘરે આપણે પુત્ર તરીકે જન્મ લીધો છે, અને એક બાપના ત્રણ દીકરા હોય તો ત્રણેય દીકરાને પિતૃ કાર્ય કરાવવું જોઈએ. એવું નથી કે મોટા દીકરા એક કરાવી લે, નાનકડા દીકરા હાથ લગાડી લે એટલે હાલે. શાસ્ત્રનો નિયમ છે એવો, ત્રણ પ્રકારના ઋણ છે. એક પિતૃનું ઋણ. એક વાત વિચાર કરો, જ્યાં ધર્મની વાત આવે, જ્યાં દાનની વાત આવે, ન્યા માણસ હાથ અડાડે. ત્રણેય ટાઈમ ભોજનની વાત આવે, ત્યાં હાથ અડાડી લે તો મોટા એ જમ્યું ને આપણે હાથ લગાડી લે આપણે જમી લે, એ ન હાલે. મોટા તો જમતા જમે, નાનકડા છે 3-4 વાર જમી લે, ત્યાં હાથ અડાડી લે. પણ દેવાની વાત આવે ન્યા, અને આમે ભગવાને કઈક ચમત્કાર કર્યો છે, સરસ મજાના કપડા પહેર્યા હોય, દાન જપ તપ હોમની જ્યારે વારો આવે કે ક્યાંક ભક્તિ કરવી છે, ક્યાંક દાન અર્પણ કરવું છે ને, એટલે મનને મારો ને તો કોકને દઈ શકાય. દેવું કઈ સહેલું નથી વાલા, બહુ અઘરું છે દેવું એ તો. પણ ભગવાને જણું એ સરસ મજાના પેન્ટ પહેર્યા હોય એના ખિસ્સામાં અહીંયા વીછી રાખી દીધો હોય, ખિસ્સામાં હાથ ના નાખજો, ના પાડી દીધો.
ભેગા કરવાની આ છે એમાં કમાઈ કમાઈને રાખજો ખરી, હાથ નહી નાખવાનો, ખબરદાર જો વાયપરા છે તો એમાંથી. બહેનો હોય ને એના પેલે નનકડાક રાખતા પાકીટ અને બટવો કે હવે પર્સ રાખે છે, પર્સમાં વીછી બેઠો હોય. ધનની ગતિ છે સજ્જનો, ભગવાને દીધું હોય ને તો ક્યાંક દાન અર્પણ કરજો, બહુ પુણ્ય મળશે એનાથી. અંશુમાન કેવા લાગ્યા, ભગવાન અમારો ઉદ્ધાર કરજો, આ ત્રણ જે ઋણ હોય ને એમાંથી નું એક ઋણ છે ને પિતૃનો ઋણ છે. કાંઈ ન થાય તો એક વખત નારાયણ મળી યજ્ઞ કરાવજો, આ શબ્દને જીવનમાં નોટ કરી લેજો. અને એવું નથી કે પિતૃ ધૂણે ને આવે ને સાકરું ખાય ને પાણી પી જાય તો જ તમારું કાર્ય પહોંચ્યો, એ બધી જડતા છે. ભગવાન ભાવના ભૂખા છે વિધિના, વિધિવત બધું થાય ને પરમાત્માનો સ્વીકાર કરે છે. માતા પિતાનો ઋણ હોય આ બીજો ઋણ, અને ત્રીજો ઋણ સંજોગો વસાંત જે આપણા પતિ પત્ની કોઈ બહેનું છે, કોઈ દીકરા કોઈ દીકરી, આ જે બધા વ્યવહાર છે ને એનું એક કર્તવ્ય આપણા પર ઋણ હોય છે. આપણે કોઈ તીર નથી મારતા એનું રાખીએ ને એમાં. આ ત્રણ પ્રકારના ઋણમાંથી જીવ જ્યાં સુધી મુક્ત નથી થતો ને ભગવાનની દોરી ત્યાં સુધી ખેંચતો નથી. ઘણી જગ્યાએ એવું બને કે ખાટલામાં બા સુતા હોય, બ્રાહ્મણોને બોલાવે ગીતાજીના પાઠ કરો, હવે બા વયા જાય. એ ઋણ જ્યાં સુધી પૂરું ના થાય ને સજ્જનો, અંશુમાનનો દીકરો અંશુમાનજી એમ આવ્યું હતું. કપિલ ભગવાને કીધું કે જો હવે કોઈ ગંગાજીને લઈ આવે ને તો, ગંગાજીને કોઈ ઉપરથી લઈ આવે સ્વર્ગમાંથી ને તો આ બધાનો ઉદ્ધાર થાય. અંશુમાને ગંગાજીને લેવા માટે તપ કર્યું. અંશુમાનના દીકરા અસમંજસ થયા, એનીએ પણ ગંગાજીને લેવા માટે થઈને તપ કર્યું. એના દીકરા દિલીપ થયા, રાજા દિલીપે અને ત્રણ ત્રણ ચાર ચાર પેઢી છે ને પિતૃને તરાવવા માટે થઈને વહી ગઈ છે રઘુકુલની. એમ ગંગાજી આવ્યા નથી, દિલીપ રાજાએ ભક્તિ કરી, જીવન છે સમર્પિત કરી દીધું, ગંગાજી તોય નથી આવ્યા. અને દિલીપ રાજાના દીકરા થયા ભગીરથજી. અને હવે ભગીરથ રાજાએ માં ભગવતી ગંગાજીને આરાધન કર્યું. ગંગાજી કેવા લાગ્યા કે ભગીરથ હું આવું તો ખરી, પણ મારો વેગ એટલો છે કે એને કોઈ ઝીલી નહીં શકે, મારી શક્તિ એટલી છે, મારો વેગ એટલો બધો છે. ભગીરથજીએ શિવજીને આરાધન કર્યું, ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. અને સંબંધની અંદર ગંગાજી અને શિવજી બે છે ને સાડો બનેવી અને સાડી થાય, ગંગાજી એમના સાડી થાય છે. શિવજીને કહેવા લાગ્યા કે ગંગાજી કે છે ધ્યાન રાખજે, આ જટા છે ની વહી ન જાય, મારું વેગ એટલું બધું છે. ગંગાજી હસવા લાગ્યા શિવજીને. શિવજી કહે છે ગંગાજી એકવાર ઉતરો તો ખરી, કેવલ જટામાં ન સમાવી લઉં તો જોજો તમે. અને ભગીરથજીની પ્રાર્થના સર્વ દિશા સુરમ્ય થઈ ગઈ. અને મા ભગવતી ગંગાજી ત્રણ સ્રોતથી સ્વર્ગમાંથી ઉત્પન્ન થયા અને હરિદ્વારની અંદર મા ભગવતી પ્રગટ થયા છે. સગર પુત્રોને પરમ ધામ ગંગાજીએ પહોંચાડ્યા છે અને શિવજીએ પોતાના જટાની અંદર ગંગાજીને ધારણ કર્યા. આ વેગ જેટલો જોતો હતો ને એટલો હરિદ્વારની અંદર અર્પણ કર્યો છે. બોલો ગંગા મૈયા કી જય. પૃથ્વી ઉપર ગંગાજી અવિત્રા, એ ત્રણ ભાગ ત્યાં, એમાંથી એક ભાગ પાતાલ લોક ની અંદર વયો ગયો, જેને પાતાલ ગંગા કહેવાના. એક ભાગ ચિત્રકૂટ ઉપર જેને મંદાકિની દેવ ગંગા સ્વર્ગ ની અંદર, અને એક ભાગ છે ને એ હરિદ્વાર જે ભાગીરથી ગંગા કહેવાના. ભગીરથજીએ હર કી પેઢી છે તમે
हरिद्वार ना दर्शन कर्या हशे हरकी पेढ़ी अने एमाय त्या ब्रह्मकुंड छे भगीरथजी त्या मां भगवती नी आराधन कर्यु हतु माताजी ने केवा लाग्या के मां कलियुग नी अंदर तमारो जो वेग एटलो बधो हशे ने तो कोई जीव छे स्नान नी करी सके पावन नी थई सके ई हरकी पेढ़ी अने ब्रह्मकुंड छे ने यहां गंगा जी शांत छे એટલા વેગમાં નથી એટલી જ જગ્યામાં ખાલી શાંત છે બ્રહ્મા બ્રહ્મકુંડ પાસે પાવનકારી સુંદર મજાની ગંગાજીને ઉતરા સગર પુત્રોને પરમધામની પ્રાપ્તિ થઈ અને ત્યાં હવે ખટવાંગ નામે રાજા થયા છે પ્રભુની ભક્તિ કરે છે સૌ કોઈ પરમાત્માનું સ્મરણ કરજો